એક્ઝામ્પલ નંબર નાઇન ચાલો એક્ઝામ્પલ નંબર નાઇનમાં જતા પહેલાં આપણે જે જી અને નીટમાં આના રિલેટેડ ટોપિક છે એ સાથે સાથે આપણે જોઈ લઈએ ચલો કેશ નંબર વન રકમ આપણે પછી વધ પછી વાંચશું કેપેસિટરમાં ડાય ઇલેક્ટ્રિક હોય ડાય ઇલેક્ટ્રિક હોય ત્યારે બેટરી જોડાણ દૂર કર્યા બાદ શું થશે બેટરી જોડાણ દૂર કર્યા બાદ શું થશે ચાલો કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક ઇલેક્ટ્રિક હોય ત્યારે બેટરી જોડાણ દૂર કર્યા બાદ શું હોય ચાલો ધારો કે કેપેસિટર છે શું છે કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર ક્યારે પહેલા બેટરી જોડેલી હતી શું હતું પહેલા બેટરી જોડીને કેપેસિટરને શું કરી દીધું તો આપણે ચાર્જ કરી દીધો તો શું કરી દીધો તો ચાર્જ કરી દીધો તો ચાલો ચાર્જ કર્યો ત્યારે શું થાશે ડાય ઇલેક્ટ્રિક હવે આપણે એની અંદર શું મૂકીએ છીએ ડા ઇલેક્ટ્રિક મૂકો છો આપણે શું મૂકો છો ડા ઇલેક્ટ્રિક મૂકીએ છીએ ચાલો કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર ક્યુ અને માઇનસ ક્યુ ઇલેક્ટ્રિકમાં શું થાશે માઇનસ ક્યુઆઈ અને પ્લસ ક્યુઆઈ કહી દઉં ચાલો જુઓ તો જ્યારે તમે બેટરીને દૂર કરો એકવાર કેપેસિટરને તમે ચાર્જ કરી નાખો છો પછી એનો વિદ્યુત ભાર કેટલો રહેશે અચળ રહેશે કે બદલાશે ચાલો તો એનો વિદ્યુત ભાર કેટલો રહીએ ક્યુની કિંમત કેવી રહેશે અચળ રહેશે ચાલો આપણે કેપેસિટરના શું કરી દઈએ બે ભાગ પાડી દઈએ પ્રારંભમાં પ્રારંભમાં ડાય ઇલેક્ટ્રિક વગર ડાય ઇલેક્ટ્રિક વગર ખાલી હવા હતી ત્યારે આ ડાય ઇલેક્ટ્રિક માધ્યમ ન હોય ત્યારે શું થાય ચાલો એનો ક્યુ કેટલો હશે ઇનિશિયલ ઇનિશિયલ કેનો છે આ ક્યુ વાય ક્યુઆઈનો નથી આ કેનો છે પ્રારંભમાં ક્યારે જ્યારે ડાય ઇલેક્ટ્રિક નહોતું ખાલી હવા હતી ત્યારે શું રાખી શકાય તો ક્યુ અચળ છે એને ક્યુ કહી દઉં ક્યુ અચળ છે એને ક્યુ કહી દઉં આ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે ને અથવા ક્યુ જીરો ક્યુ તોય મને કાંઈ વાંધો નથી પ્રારંભિક ચાલો ક્યુ ઝીરો કહી દઉં અહીંયા ક્યુ ઝીરો તો અહીંયા ક્યુ ઝીરો અચળ ચાલો ક્યુ અચળ રહેશે તો હું એમ કહું કે એના વોલ્ટેજ કેટલા થશે જુઓ તો વોલ્ટેજ ડા ઇલેક્ટ્રિકના વોલ્ટેજ બેટરી જોડેલી નથી તો શરૂઆતના વોલ્ટેજ બેટરી જોઈડી હોય એટલા જોયું વોલ્ટેજ એમાં કાંઈ ચેન્જીસ આવે પહેલાં હવા હવા હતી હવા સાથે બે વી વોલ્ટની બેટરી જોડી હતી તો એ વી વીઝીરો જ રહેશે ચાલો એનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે ઇ જીરો એનું કેપેસિટન્સ શરૂઆતનું હતું સીઝીરો ચલો એની સ્થિતિ ઉર્જા હતી શરૂઆતમાં વન એને કહીશું આપણે યુ જીરો તો વન હાફ સી જીરો વી જીરો સ્ક્વેર કહી શકાય કે ન કહી શકાય ચલો આ ક્લિયર હવે આપણે શું કરવું છે અંતિમ સ્થિતિમાં અંતિમ સ્થિતિમાં ડાય ઇલેક્ટ્રિક સાથે હવે શું કર્યું પહેલાં હવા હતી હવે ડાય ઇલેક્ટ્રિક આપણે અંદર મૂકીએ છીએ ડાય ઇલેક્ટ્રિક સાથે ડાય ઇલેક્ટ્રિક પ્લસ બેટરીનું જોડાણ શું કરી દીધું છે ચાલો ક્યુ એફની કિંમત હોય ત્યારે વોલ્ટેજ કેટલા થાય આપણે જોયું વિદ્યુત સ્થિતિમાં કેટલા થાય વી જીરો બાય કે જેટલા થશે વી જીરો બાય કે જેટલા ચાલો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાશે ફાઇનલ એનું વિદ્યુત ક્ષેત્ર શું થશે e by k જેટલું આપણે કીધું હતું eb0 by k જેટલું જ્યારે ડાયઇલેક્ટ્રિક અંદર મૂકો છો ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય e0 by k જેટલું e0 ની કિંમત તમને एग्जाम માં ઘણી વખત આ રીતના આપી હોય એપ્સાઇલોન 0 a k તો આ રીતના તમે મૂકી શકો ચાલો ef થઈ ગયું cf કેપેસિટન્સ કેટલું હશે તો કેપેસિટન્સ કેટલા ગણો થઈ જાય પ્રારંભમાં હોય એના કરતાં કે ગણું થઈ જાય કેટલું થઈ જશે મુકાવડા વન હાફ સી એટલે કે સી જીરો વીએફ એટલે શું થાય વી જીરો સ્કવેર બાય કે સ્કવેર તો જુઓ તો અહીંયા શું વધશે વન હાફ કે છેદમાં એક વધે છે અહીંયા શું લખી શકાય જુઓ તો સી જીરો વી જીરો શકાય આવું કેનો લખી શકાય સ્થિતિ ઉર્જાઈ કેવી હોય પ્રારંભમાં હોય એના કરતાં કેવી થઈ જશે અડધી થઈ જશે ખ્યાલ આવ્યો પ્રારંભમાં હોય એના કરતાં અડધી થઈ જશે ચાલો ત્યારબાદ જુઓ તો આપણે કેશ નંબર ટુ જુઓ છે શું જોવો છે કેશ નંબર ટુ કેશ નંબર ટુ કેશ નંબર ટુ ડાય ઇલેક્ટ્રિક કેપેસિટર ડાય ઇલેક્ટ્રિક કેપેસિટર સાથે બેટરી જોડાણ રહે ત્યારે રહે ત્યારે ચાલો શું થાશે બેટરી જોડાણ રહે ત્યારે ચાલો જુઓ તો આપણે હવે શું કરવું છે કેપેસિટર સાથે ઓલરેડી જોડેલો કિંમત કન્ટિન્યુઅસ આપણે શું જોડે જોડેલો રાખીએ છીએ ચાલો વી ની કિંમત જુઓ તો શું થશે ચાલો વી અચળ રહેશે અત્યારે વી શું રહેશે અચળ રહેશે વી કેવો રહેશે અચળ વી જીરો કહી દો એને શરૂઆતના વોલ્ટેજ બેટરીના તો કેપેસિટરના બે છેડા વચ્ચે વી જીરોનું મૂલ્ય આખી પ્રક્રિયા દરમિયાન કેવું રહેશે અચળ ચાલો પ્રારંભમાં ડાયલેક્ટ્રિક વગર હવા હોય ત્યારે ડાયલેક્ટ્રિક વગર એની કિંમત શું થાય બધી એ લખાવતા જાઓ ચાલો ડાયલેક્ટ્રિક ન હોય ત્યારે એનું કેપેસિટન સી આઈ કેટલું મળશે ઝીરો કહી દઉં આઈ કેટલો મળે ક્યુઆઈ કેટલો મળે એને ક્યુ જીરો કહી દઉં એને આવી રીતના લખી શકાય સી ઝીરો વી જીરો સી બરાબર ક્યુ બાય વી તો ક્યુ બરાબર શું થશે નહીં ત્યારબાદ ઈ આઈ વિદ્યુત ક્ષેત્ર આપણે પ્રારંભમાં ધારો કે યુ છે યુઆઈ બરાબર યુ જીરો કહી દઈ તો વન હાફ સી જીરો વી જીરો સ્કવેર આ તો બધા એમનામ જ રહેશે ચેન્જીસ કેમ આવશે અહીંયા અંતિમ સ્થિતિ ડાય ઇલેક્ટ્રિક સાથે ડાય ઇલેક્ટ્રિક સાથે ચાલો શું થાશે થશે ઇલેક્ટ્રિક સાથે તો ચાલો અંતિમ ઇલેક્ટ્રિક સાથે હવે અંદર શું દઉં ઇલેક્ટ્રિક આપણે મૂકી દઈએ છીએ અંદર કે જેટલો અચડાક વાળો ડાય ઇલેક્ટ્રિક ચાલો સીઆઈની કિંમત કેટલી થશે જુઓ તો સી એફ ની કિંમત અંતિમ સ્થિતિમાં ડાય ઇલેક્ટ્રિક હોય તો જે હોય કે ગણી થઈ જાય ઇનિશિયલ હોય એના કરતાં કે ગણી ક્યુઆઈ ની કિંમત કેટલી થશે ક્યુ એફ ની કિંમત તો હું આવું લખી શકું સી એફ ઇન્ટુ વીએફ સી એફ વીએફ ચાલો વીએફ કેટલો રહેશે વી જીરો અચળ જ રહેશે વી માં કાંઈ બદલાવ આવશે એને કેમ કન્ટિન્યુઅસ આપણે બેટરીને વોલ્ટેજ આપ્યા છે તો વોલ્ટેજનું મૂલ્ય તો અચળ જ રહેશે તો સીએફ એટલે કે સી જીરો વી જીરો કરી દો તો જુઓ તો કે આને ક્યુ જીરો કહી શકાય શું કહી શકાય કે ક્યુ જીરો ચાલો વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું થશે તો ઈ હંમેશા ડાયલેક્ટ્રિક મૂકો એટલે ઈ જીરો બાય કે જેટલું થાય અને કેવી રીતના સેલોન જીરો એ બાય કે જેટલું ચાલો ઈ એફ ચાલો ત્યારબાદ આપણે જોવાનું છે યુ શું જોવાનું છે યુએફ યુએફ કેટલું થશે જુઓ તો યુએફ કેટલું થશે યુએફની કિંમત કેટલી થશે જોવો જોવો જો વન હાફ વન હાફ સી એફ વીએફ નો સ્કવેર લખી શકાય તો વન હાફ સી એટલે શું છે કે સી જીરો વી એટલે શું છે વી જીરો નો સ્કવેર તો જુઓ તો વન હાફ સી જીરો વી જીરો સ્કવેર એટલે યુ જીરો લખી શકાય તો કેટલું ગણું થઈ ગયું કે ગણું થઈ ગયું કેટલા ગણું થાય છે કે ગણું ચાલો આ વસ્તુ ક્લિયર તો આના ઉપરથી જ આપણે એક્ઝામ્પલ નંબર ટુ પોઈન્ટ નાઇન કરવાનો છે શું કરવાનો છે એક્ઝામ્પલ નંબર ટુ પોઈન્ટ નાઇન ચાલો જોવો જોઈએ શું આપેલું છે આપણને ટુ પોઈન્ટ નાઇનમાં શું શું શોધવાનું છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું શું થશે એ કહેવાનું છે ને એક્ઝામ્પલ નંબર ટુ નાઇન હવે એનું સોલ્યુશન આપણે અહીંયા લખીએ છીએ આન્સર શું આપેલું છે સ્વાધ્યાય ટુ પોઈન્ટ જે કેપેસિટર આપેલું છે એની ત્રણ એમ જાડાઈની માયકાની પ્લેટ અંદર આપણે મૂકવામાં આવે છે ડી આપણને આપ્યો છે ત્રણ mm ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ મીટર ક્ષેત્રફળ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર ટુ પોઈન્ટ એઇટમાંથી લઈ લઈ સિક્સ ક્રોસ ટેન ટુ માઇનસ થ્રી મીટર સ્ક્વેર અને વોલ્ટેજ કેટલા સાથે જોડાણ રાખી દીધું આપણે આગળના એક્ઝામ્પલમાં આગળના એક્ઝામ્પલમાં સો વોલ્ટ સાથે કે આપણને આપેલો છે સિક્સ તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે નંબર એ વોલ્ટેજ સપ્લાય જોડેરો રહે ત્યારે ચાલો નંબર એ વોલ્ટેજ જોડેલ હોય ત્યારે ચાલો જુઓ તો વોલ્ટેજ જોડેલ હોય ત્યારે એટલે આ કેસ છે બેટરી જોડાણ રહે ત્યારે આપણે શું શું શોધવાનું છે ક્યુ અને સી શોધવાના છે શું શોધવાના છે ક્યુ અને સી તો ક્યુ એફ એટલે શું લખી શકાય જુઓ તો ક્યુએફ એટલે શું લખી શકાય કે ઇન્ટુ ક્યુ જીરો લખી શકાય કે ઇન્ટુ ક્યુ જીરો તો આગળના એક્ઝામ્પલમાં આપણે ની કિંમત જોઈ દીધી કેટલી હતી સત્તર 10 સાત ની માઇનસ 9 ઘાત કુલમ તો નાઇન ક્રોસ ટેન રેસ ટુ સોરી આ કે જોજો ડાયલેક્ટ્રિક અચડાંકનો કે છે મારી જેમ ભૂલ તમારે થઈ જાય નહીં સત્તર પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ નવ સોલ્યુશન તમને મળી જશે કુલમ જે આન્સર આવે એ આપણે બીજું શું શોધવાનું કેપેસિટન્સમાં કેટલો ફેર થશે તો ઈ પણ કે ગણું થઈ જશે તો કે એટલે સિક્સ કેપેસિટન્સ કેટલું હતું સીઝીરોનું મૂલ્ય સેવન્ટીન પોઈન્ટ સેવન ક્રોસ ટેન રેસ ટુ માઇનસ આપણે આગળના દાખલામાં શોધેલું હતું જે જવાબ આવે એ આપણે સોલ્યુશન કરીને લખવાનું છે અત્યારે હું એમનમ લખું છું ક્લિયર અત્યારે હું લખું છું ચાલો નંબર બી નંબર બીજ એક્ઝામ્પલમાં નંબર બી શું કહે છે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ એટલે આપણે તો કેસ નંબર વન જોયો તો એના ઉપરથી આપણે લખવું પડશે અંતિમ સ્થિતિની આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે જુઓ તો ક્યુ એફ એટલે એટલી ને એટલી રહેશે ક્યુ કાંઈ બદલાશે નહીં ક્યુ કાંઈ બદલાશે નહીં ચલો બીજું શું શોધશું વીએફ અને સી એફ આપણે શોધી લઈએ તમે આ બધી રાશિ હોમવર્કમાં તમારે શોધવાની છે આ એક્ઝામ્પલમાં તમારા બધા પેરામીટર બે કેસ માટે શોધીને અહીંયા લખી નાખવાના છે એટલે આપણું એમસીક્યુ શું થઈ જાય ક્લિયર થઈ જાય ચાલો જુઓ તો શું થાય વોલ્ટેજ વોલ્ટેજ સપ્લાય દૂર કરતા ચાલો આપણે શું શોધશું ક્યુ એફની કિંમત તો શું થશે ફાઇનલ કેટલા હોય શરૂઆતમાં હોય ક્યુ જીરો જેટલા જ વોલ્ટેજ સપ્લાય દૂર કરો તો ક્યુ કેવું રહી અચળ તો સત્તર પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ નવઘાત ચાલો આપણે વીએફ શોધવું છે તો વીએફ કેટલો થઈ જશે વી જીરો બાય કે વી જીરોની કિંમત કેટલી હતી હંડ્રેડ તો હંડ્રેડ બાય સિક્સ કેટલા વોલ્ટેજ થઈ જશે વોલ્ટેજ ચાલો સી એફની કિંમત શોધવી છે તો શું થશે વોલ્ટેજ સપ્લાય દૂર કરો ત્યારે સીએફની કિંમત શું થાય સી એફની કિંમત શું થાશે વોલ્ટેજ સપ્લાય જ્યારે આપણે શું કરી દઈએ દૂર કરીએ ત્યારે એનું સૂત્ર આપણે હમણાં મેળવું કેટલી થશે વોલ્ટેજ સપ્લાય દૂર કરીએ ત્યારે કેટલી થાય કે ગણી તો એન એન વસ્તુ પાછી અહીંયા લખી નાખું કે ઇન ટુ સી જીરો જેટલી થશે ચાલો જોઈ નાખો તો કેટલું આવે જવાબ સિક્સ ક્રોસ સેવન્ટીન પોઈન્ટ સેવન ક્રોસ ટેન ટુ માઇનસ ટ્વેલ્વ ફેરાડે ચાલો મળી જશે આન્સર આનો સોલ્યુશન આપી દેશો ને ચાલો જ્યારે પણ આપણને ન કીધું હોય આવું એમ સીક્યુ પૂછાય અને નો એક એક કેસ સ્પેસિફાય ન કર્યો હોય નોંધ કરીને લખી નાખજો ત્યારે આપણે હંમેશા બેટરી જોડાણ દૂર કરેલ હોય એ કેસ લેશું બેટરી જોડેલી નથી એ કેસ આપણે ગણવાનો જ્યારે આપણને એમસીક્યુમાં સ્પેસિફાઈ ના કરે ત્યારે એ આપણે શું કરશું કે બેટરી આપણને આપેલી નથી એવું માનીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે તો આપણા માટે થઈ ગયો એક્ઝામ્પલ નંબર નાઇન એઝ વેલ એઝ જી નીટનો કોન્સેપ્ટ